નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં મજેવડી ગેટની લાઇટો બંધ હાલતમાં તંત્ર બેધ્યાન. લાભપાંચમના શુભ પ્રારંભથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. ભેસાણના માર્કેટિંગ યાર્ડમાં મજૂરોને બરતરફ કરાતા મજૂરો દ્વારા આવેદનપત્ર અપાયું. અને બગસરાના સુડાવડ ગામે માનવ બક્ષી દીપડો પકડાતા ગ્રામજનો દ્વારા દીપડાને ઠાર કરવાની માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનેલ મજેવડી ગેટની લાઇટો બંધ હાલતમાં જોવા મળતા લોકોમાંથી રોષ ભભૂકી ઉઠ્યો છે. ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ઘણા ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ સહિત અને ઐતિહાસિક ધરોહર આવેલી છે. આ કિલ્લાઓ તેમજ સ્મારકો અને દરવાજાઓને જોવા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે, ત્યારે વર્ષની આસપાસ કરોડોના ખર્ચે જૂનાગઢના તમામ દરવાજાઓને રિનોવેશન કરવામાં આવ્યા છે. તેમાંથી વાત કરીએ તો મજેવડી દરવાજાની જ્યાં હજુ કહીએ તો આ દરવાજો રિનોવેશન કરવામાં આવ્યો છે, પરંતુ તેની હાલત કફોડી જોવા મળે છે. મજેવડી ગેટને કરોડોના ખર્ચે રિનોવેશન કરી અનેક પ્રકારથી મઢવામાં આવ્યો છે. મજેવડી ગેટના ઉપરના ભાગે પ્રવાસીઓ માટે જોવાલાયક રૂમ જેવું બનાવવામાં આવ્યું છે, તે પણ બનાવ્યું ત્યારનું ધૂળ ખાય છે. તો મજેવડી ગેટ ખાતે નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ. આ ગેટની સ્થિતિ ધીમે ધીમે કફોડી થતી જાય છે, તો તેમાં પણ એક વધારો થયો છે. મજેવડી ગેટમાં છેલ્લા કેટલાય દિવસથી લાઇટો બંધ હાલતમાં છે. મજેવડી ગેટને સુશોભિત કરવા અને પ્રકાશ માટે લાઇટોથી મજેવડી ગેટને સુશોભિત કરવામાં આવ્યું છે, પરંતુ તે પણ અત્યારે બંધ હાલતમાં રહેતા લોકોમાં રોષ જોવા મળે છે. તો આ બાબત તમામ લોકોને ધ્યાને આવે છે, પરંતુ તંત્રને હજુ સુધી ધ્યાનમાં આવી નથી. કેટલાય દિવસથી મજેવડી ગેટની લાઇટો બંધ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ લાઇટો ચાલુ કરવામાં આવી નથી. ત્યારે એક તરફ જ્યારે જૂનાગઢના સ્થળોને હેરિટેજમાં સમાવવાનો પ્રયાસ ચાલુ છે, તો બીજી તરફ જે છે તે ઐતિહાસિક સ્મારકો કે દરવાજાઓની જાળવણી થતી નથી, ત્યારે હેરિટેજનો દરજ્જો મળ્યા પછી પણ તંત્રમાં કાંઈ ફેરફાર આવશે કે આમને આમ જ રામ ભરોસે બધું ચાલશે, તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠ્યો છે. જેમના એક મત માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવતું એવા બાણેજના મહંત ભરતદાસ બાપુનું નિધન થતાં સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી જવા પામી છે. ગીર સોમનાથના જાંબાળા ગીરમાં આવેલ બાણેજ ગીરના મહંત ભરતદાસ બાપુને છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર હોવાથી તેમને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે બપોરે 4 વાગ્યે હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવતા બાણેજ ગામથી 20 કિલોમીટર દૂર સાસણગીરની અંદર ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ શિવ મંદિરના પૂજારી ભરતદાસ મહારાજ એકમાત્ર મતદાર હતા. મતદાનના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ એક ભરતદાસ બાપુ માટે જ બૂથ ઊંભું કરતા હતા, અને આ મતદાન મથક પર 100% મતદાન નોંધાતું હતું, અને બાપુ દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હતા. ત્યારે આજે ભરતદાસ બાપુએ અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ છે. લાભપાંચમના શુભ પ્રારંભથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે. દિવાળીના તહેવારને લઈ જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મિની વેકેશન પાડવામાં આવ્યું હતું. તે દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક પર રોક લગાવી દેવામાં આવી હતી, અને બાદમાં આજે ફરી લાભપાંચમના શુભ દિવસે માર્કેટિંગ યાર્ડ ચાલુ થયું છે, અને સવારથી ખેડૂતો જણસી લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. પરંતુ વેકેશન બાદ પ્રથમ દિવસે જણસીની આવક ઓછી જોવા મળી હતી, ત્યારે ખેડૂતોને જણસી માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ આવવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી PS ગજેરાએ જણાવ્યું હતું. હું અહીંયા માંડવી લઈને આવ્યો છું. મારી માંડવી પાસ થઈ ગઈ છે. અત્યારે 2500 કિલોની લે છે, એ પ્રમાણે મારી માંડવી પાસ થઈ ગયેલી. ભાવ છે 1018. એ અત્યારે મજૂરને ખેડૂતો માટે મજૂર નથી જડતા, એટલા માટે ખેડૂતોને માંડવી તૈયાર નથી થઈ. રોજના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મગફળીની ખરીદી જે ચાલુ થઈ છે, તેમાં 20 ખેડૂતોને આજે SMS કરેલ છે, તેમાંથી 3 ખેડૂતો આવેલ છે. 2500ની મર્યાદામાં મગફળીની ખરીદી કરવાની છે. ખાસ તો પ્રચાર અને પ્રસાર માધ્યમથી આપ સૌ જાણો છો પ્રમાણે કે આખો મહિનો ટેકાના ભાવથી જે મિત્રો વેચવા માગે છે એ મગફળીનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજીસ્ટ્રેશન થયા બાદ આજથી સરકારશ્રી દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે જ્યારે આપને મેસેજ મળે ત્યારે મિત્રો આપ આવી શકો છો.
ને જ્યારે મેસેજ મળે ત્યારે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢનો પણ કોન્ટેક્ટ કરજો, જેથી કરી આપને લાંબી લાઇનમાં કતારમાં ઊભું ન પડે. ને ખાસ મારો નમ્ર અનુરોધ એ છે કે જે ગુણવત્તાના પ્રમાણમાં જે મગફળી છે લાવજો. આ વખતે પરિસ્થિતિ આપણે શું જાણીએ છીએ કે ધૂળનું જે પ્રમાણ વધારે છે, પણ જો ચોખ્ખી મગફળી હશે, ઓછો ભેજ હશે અને સરકારશ્રીના જે નિયમો છે એ પ્રમાણ હશે તો મગફળીનો તોલ એટ એ ટાઈમ થઈ જશે, પરબારો થઈ જશે. પણ કોઈ કચરો કે ગંધારી મગફળી ન આવે એની ખાસ આપણે કાળજી લઈએ. અને આ વખતે સરકાર પણ થોડી વાંછોડ કરશે જેમાં, કેમ કે આપણે આ વાતાવરણ અને વરસાદનું જે પ્રમાણ જોઈએ છે પ્રમાણમાં. તો ફરી મારી વિનંતી, જ્યારે આપ આવો ત્યારે માર્કેટિંગ યાર્ડનો કોન્ટેક કરજો. અને ઘણા મિત્રો પેમેન્ટ અંગે મને પૂછે છે, તો મિત્રો આપે જ્યારે રજીસ્ટ્રેશન કરેલ છે ત્યારે નોંધણીમાં આપણી પાસબુકની નકલ છે જ, તો સરકારશ્રી દ્વારા સીધા પૈસા આપના ખાતામાં જમા થશે, માટે પેમેન્ટની કોઈ ચિંતા નહીં કરશો. વંથલીના નવલખી રોડ પર દીપડીનું બચ્ચું કૂવામાં પડી જતા રેસ્ક્યુ કરાયું હતું. મળતી માહિતી અનુસાર વંથલીના નવલખી રોડ પર વાવેશભાઈ ભાલોડિયાની વાડીના કૂવામાં 8-9 મહિનાનું દીપડાનું બચ્ચું પડી ગયું છે. તે દરમિયાન ભાવેશભાઈ કુવા પાસે આંટો મારવા જતા તેમને કુવામાં દીપડીનું બચ્ચું નજરે પડતા તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં ફોરેસ્ટ વિભાગના RFO CG દાફડા સાહેબ, દર્શનાબેન કાગડા, દીક્ષિતભાઈ સહિત વેટરનરીના ડોક્ટર સ્થળ પર આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરી 1 કલાકની ભારે જહેમત બાદ દીપડીના બચ્ચાને બહાર કાઢ્યું હતું અને ડોક્ટર અપારનાથી દ્વારા તેમનું ચેકઅપ કરી આ બચ્ચાને સાથે લઈ જવામાં આવ્યું હતું. હું આજે મારી વાડી પર આટો મારવા આવેલો તો ત્યાં મેં કૂવામાં નજર કરતા મને દીપડાનું બચ્ચું જોવા મળેલું, તેથી મેં ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી. તો એ તરત આવી અને એને બહાર કાઢવા માટે મહેનત કરતા હતા, તો અત્યારે સીડીને એવું બધું રાખી એની રીતના નીકળી જાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. બાકી નહીં નીકળે તો એ રેસ્ક્યુ કરીને એની રીતના કાઢી જશે. વેસાણના માર્કેટિંગ યાર્ડમાં મજૂરોને બરતરફ કરાતા મજૂરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેસાણની માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા મગફળી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો કોન્ટ્રાક્ટ વેરાવળના વેપારીને આપેલો છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ હોય ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક 100 જેટલા મજૂરોને મજૂરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા અને પરપ્રાંતીય મજૂરો દ્વારા મજૂરી કરવામાં આવી રહી હોય જેને લઈ સ્થાનિક મજૂરોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ભેસાણા તાલુકાના મજૂરોએ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી પોતાની મજૂરી શરૂ કરાવવામાં રજૂઆત કરી હતી અને જો 24 કલાકમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ મજૂરોએ ઉચ્ચારી છે. ત્યારે આવેદનપત્રમાં ધારાસભ્ય ભૂતભાઈ ભાયાણી સહિત અગ્રણી આગેવાનો અને મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમે 100 થી 150 મજૂરો અહીંયા કામ કરીએ છીએ. દર વર્ષે અમને આ કામ મળે છે. આ વર્ષે 12 વ્યક્તિને લોકો બોલાવી અને કોન્ટ્રાક્ટરે 12 વ્યક્તિને કામ આપેલું છે, જેથી અમારે થોડીક મજૂરીમાં તકલીફ પડે છે. બરોબર છે, હેરાન પરેશાન થાય છે અમે. બરોબર છે, તમારી વિચારધારા છે કે અમને આ કામ અપાવો. માર્કેટિંગ યાર્ડમાં જે કામ કોન્ટ્રાક્ટ ટેકાના કામે આપેલ છે, બરોબર છે, એ કામ અમારે આપી દીધું છે બીજાને એ લોકોએ. એટલે અમને એ કામની રાહતગીરી આપો અને એનો 2 દિવસમાં નિકાલ કરો. બરાબર છે, આજ રોજ લાભ પાંચમનું સારું મુહૂર્ત હોય અને સરકારશ્રીએ ખેડૂતોની મગફળી ખરીદવાની આજથી શુભ શરૂઆત કરેલ છે, જે ખૂબ સારી બાબત છે. પરંતુ મારા ગામના અને મારા તાલુકાના મજૂરો કે જેઓ અહીંયા સરકાર મગફળી ખરીદે અને એમાં તોલાટનું ભરાય ઉતરાયનું કામ કરી અને પોતાના બૈરી બચ્ચાને ખીચડી ખવડાવે છે, એવા મારા ગામની અંદર આશરે 200 મજૂરોની સંખ્યા છે જે આજે બેકાર છે. એની પાસે રોજગારી નથી. તો આજે કોન્ટ્રાક્ટ દેવાનો છે મગફળી ખરીદીનો. એ વેરાવળના કોઈ અજાણ્યા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ દેવાનો છે અને અમારા મજૂરોને જે રોજગારી મળે નથી એનાથી એ લોકો વંચિત રહ્યા છે. ત્યારે આ તકે હું એ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને ગંભીરતાની જાણ કરેલ છે લેખિતમાં. કલેક્ટર સાહેબને પણ હમણાં જાણ કરવાની છે અને આ મજૂરોને જો કામ નહીં મળે તો આવતા 48 કલાકમાં ખરીદીનું કેન્દ્ર બંધ કરાવી અને અમારા મજૂરો પણ કામ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કેન્દ્રને શરૂ નહીં કરવા દઈએ. એટલી આ તકે અમે વહીવટીતંત્રને ચીમકી આપીએ છીએ. અમારા મજૂરોને રોજગારીનો પ્રશ્ન હોય અને અમારે જ અહીંયા અમારું જ કામ અને બીજા રોજગારી લઈ જાય અને અમારા મજૂરોનાથી વંચિત રહીએ એ બિલકુલ ચલાવવામાં નહીં આવે. વંદે માતરમ.
ઉપલેટામાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ આપણા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ અને આ દેશની લોખંડી મહિલા કે જેમણે વિશ્વની ભૂગોળ બદલાવી છે એવા ઇન્દિરાબેન ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા ગાંધી ચોકની અંદર બંનેને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સમગ્ર ઉપલેટા શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉમેરકાભેર જોડાઈ અને બંને મહાવિભૂતિઓને પુષ્પાંજલિ અર્પણ કરી. સાબરકાંઠાના પ્રાંતિજમાં દિવાળીથી લાભપાંચમ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના નવાપુરા ખાતે 100 વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ચરાણા ગામેથી અહીં તેમના વરવાઓ આવ્યા હતા અને અહીં વસવાટ કર્યો હતો અને ત્યારથી દિવાળીથી લઈ લાભપાંચમ એમ 5 દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામમાં અંબા માતાજી તેમજ મહાકાલી માતાજીની મૂર્તિઓ છે તો કહેવાય છે કે અહીં માંગેલ માનતા અવશ્ય પૂર્ણ થાય છે. અહીં ગરબાની ખાસ વિશેષતા છે, વર્ષોથી 25 ફૂટ ઉપરનો ગરબો તૈયાર કરવામાં આવે છે તો તેને ઊંચકવા માટે 30-40 જેટલા લોકોની જરૂર પડે છે. આ ગરબા ઉત્સવમાં આસપાસના ગામ સહિત મહાનુભાવો વડીલ તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાબરકાંઠાનું પ્રાંતિજ તાલુકાનું નાનકડું એવું નવાપુરા ગામ સંપૂર્ણ 100% બક્ષીપંચની ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવે છે અને ગામ નાનકડું છે, 100-125 ઘરની જ વસ્તી છે. છેલ્લા 125-150 વર્ષથી અમારા વડીલો અહીંયા આવીને વસેલા છે. અમારું મૂળ ગામ ચરાડા છે, ત્યાંથી આવીને વસેલા છે. ત્યારથી આ ગરબાની માનતા અમે છેલ્લા 125 વર્ષથી અમારા વડીલો કરતા આવ્યા છે અને અમે આરું હવે શ્રી શક્તિ યુવક મંડળ આખા ત્યાંના યુવાનો બધું આનો ભાર વહન કરે છે. આનો અમારું દિવાળીથી જાતે આ જે ગરબો દેખાય છે જાતે યુવાનો બનાવે છે અને શણગારે છે અને લાભપાંચમ સુધી લાભપાંચમના દિવસે અમે આ ગરબાને પાછો માતાજીના પાડે પાછો લઈ જઈએ છીએ અને આ ગરબાના ઉત્સવમાં અમે આજુબાજુની બધી ગામની પ્રજાને અને જે કલાકારો આવે છે એ બધાને અમે આમંત્રિત કરીએ છીએ કે અમારા ગરબાનો લાહો લેવા તમે આવો. માતાજી તમારી જે મનની શ્રદ્ધાથી તમે જે માનતા રાખો છો એ 100% પૂરી કરે છે. જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં ગુરુવારના રોજ ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરી હતી. અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયો હતો તેમજ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયાહાટીના ખાતે ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા ખેતરોમાં રહેલા મગફળીના પાથરા હવામાં ઉડવા માંડ્યા હતા. આમ કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ખેતરોમાં રહેલ તમામ પાક બળી ગયો હતો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી પડ્યું હતું. બગસરાના સુડાવડ ગામે માનવ પક્ષી દીપડું પકડાતા ગ્રામજનો દ્વારા દીપડાને ઠાર કરવાની માગણી સાથે બબાલ થઈ હતી. મળતી માહિતી મુજબ બગસરાના સુડાવડ પંથકમાં છેલ્લા ઘણા સમયથી લોકોને દીપડો હેરાન કરતો હતો અને કેટલાય લોકોને આ દીપડાએ મોતને ઘાટ પણ ઉતાર્યા છે. ત્યારે વન વિભાગની ભારે જહેમત બાદ આ દીપડું પાંજરામાં આવી જતા ગ્રામજનો દ્વારા પાંજરામાં જ આ દીપડાને મારી નાખવા ઉગ્ર માંગ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ દીપડાને સાસણ ખાતે લઈ જવાનું કહેતા ગામ લોકોએ દીપડા પર પથ્થરમારો કરતા વન વિભાગના કર્મચારીઓ અને લોકો વચ્ચે બબાલ થઈ હતી. આ બાબતની જાણ થતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુડાવડ ગામ ખાતે પોલીસ સાથે આવી પહોંચ્યા હતા અને ગામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગામ લોકોએ દીપડા પર પથ્થરમારો કરતા પોલીસ દ્વારા ગામ લોકો પર લાઠીચાર્જ કરાયો હતો અને ફરજમાં રૂકાવટ બદલ 400 લોકો સામે રાઉટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
જૂનાગઢમાં મજેવડી ગેઇટની લાઇટો બંધ હાલતમાં તંત્ર બે ધ્યાન. લાભ પાંચમના શુભ પ્રારંભથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. ભેસાણના માર્કેટિંગ યાર્ડમાં મજૂરોને બરતરફ કરાતા મજૂરો દ્વારા આવેદનપત્ર અપાયું અને બગસરાના સુડાવડ ગામે માનવ બક્ષી દીપડો પકડાતા ગ્રામજનો દ્વારા દીપડાને ઠાર કરવાની માંગ. તો આ તા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.